नमस्कार विद्यार्थी मित्रों, आपणे गर्भ निरोधक पद्धतिना प्रकारों भणता हता, जेनी अंदर लास्ट प्रकार बाकी हतो, जे आजना लेक्चर में अभ्यास करिए, जेनुं नाम छे आंतर गर्भाशयना उपायो, जेने शॉर्ट में आईयूबीएस कहेवामां आवे छे। आईयूबीएस नो मतलब था इंट्रा यूटेरिन डिवाइसेस उपकरणों पण कही शको तमे, आने तमे आंतर गर्भाशयना उपकरणों पण कही शको, उपायो पण कही शको। इंट्रा यूटेरिन डिवाइसेस जेने शॉर्ट में आईयूडीएस कही शको। ओके, तो आ पद्धति आपणे शुं कहेवा मांगे छे, गर्भ निरोधकनी लास्ट पद्धति छे। तो आ साधनोने जे आईयूडीएस जे साधनो छे जे अहीं आकृतिमां मे दोरेला छे ए आपणे समजीए छे स्टेप बाय स्टेप, पण आ साधनोने तबीबी अथवा निष्णातोनी मददथी आ साधनोनो उपयोग केवी रीते करी शकाय छे, बराबर छे? डायरेक्टली कोई उपयोग करी शकतुं नथी, गर्भ निरोधक साधनो छे आ। तो आ साधनोनो तबीबी अथवा निष्णातोनी मददथी योनी मार्ग वाटे गर्भाशयमां दाखल करे छे। योनी मार्ग मार्फते गर्भाशयमां दाखल करवामां आवे छे आ साधनो आईयूडीएस, के जेने कहीशुं इंट्रा यूटेरिन डिवाइसेस। અને એ આ જે સાધનો તમે આ બોર્ડ ઉપર જોઈ રહ્યા છો એ નિષ્ણાતો અથવા તબીબી જે નિષ્ણાતો છે, ડોક્ટરો છે, એમના દ્વારા જ એ ગર્ભાશયમાં દાખલ કરવામાં આવશે યોની માર્ગ મારફતે। આ ખાસ યાદ રાખવું છે, આપણે ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિ આનો યુઝ કરી શકતા નથી। આગળ વાત કરીએ છે તો આયુડીએસ ના ત્રણ પ્રકારો છે મિત્રો। એટલું આપણને ખ્યાલ હોવું જોઈએ કે આપણે ગર્ભ નિરોધક પદ્ધતિઓના પ્રકાર ભણીએ છે, બરોબર છે? તો આ લાસ્ટ પ્રકાર છે કે જે ગર્ભ નિરોધક પદ્ધતિનો છે। તો આ લાસ્ટ પ્રકારમાં આયુડીએસ જે ભણીએ છે એના ત્રણ પ્રકારો છે, એમાં પ્રાથમિક ક્રમના આયુડીએસ, આયુડીએસ એટલે તમને ખબર છે ઇન્ટ્રા યુટેરિન ડિવાઇસીસ, દ્વિતીય ક્રમના આયુડીએસ અને તૃતીય ક્રમના આયુડીએસ। આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આપણા માટે, એટલે ખાસ યાદ રાખીશું આપણે। તો પ્રાથમિક ક્રમના આયુડીએસ જેને બિન ઔષધીય આયુડીએસ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખજો। પ્રાથમિક ક્રમના આયુડીએસ ને શું કહેવાય? બિન ઔષધીય આયુડીએસ। દ્વિતીય ક્રમના આયુડીએસ ને કોપરના બનેલા હોય, એટલે કોપ સીયુ ધાતુ અને મુક્ત કરતા આયુડીએસ કહેવામાં, કારણ કે કોપરના બનેલા છે, એટલે સીયુ એટલે કોપર ધાતુ આયનને મુક્ત કરતા આયુડીએસ કહેવાય છે દ્વિતીય ક્રમના। જ્યારે તૃતીય ક્રમના આયુડીએસ છે જે અંતઃસ્ત્રાવો મુક્ત કરતા આયુડીએસ કહેવામાં આવે છે, અંતઃસ્ત્રાવોથી બનેલા હોય છે એ અંતઃસ્ત્રાવો મુક્ત કરતા આયુડીએસ કહેવામાં આવે છે। તો ટોટલ ત્રણ પ્રકારના આયુડીએસ છે, બિન ઔષધીય, કોપર ધાતુ આયન મુક્ત કરતા આયુડીએસ અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ। તો ત્રણે ત્રણને આપણે વિગતવાર સમજીએ। પહેલું છે પ્રાથમિક ક્રમના આયુડીએસ, તો એમાં એક્ઝામ્પલ મેં લખ્યું છે લિપસ લૂપ। પ્રાથમિક ક્રમના આયુડીએસ માં લિપસ લૂપ લખ્યું છે કે જે પહેલું જોવા મળે છે, એસ આકારનું કહી શકીએ આપણે, ઓકે, આ એસ આકારનું જે લિપસ લૂપ દોરેલું છે જેની અંતે નાયલોન તંતુ આવેલા જોવા મળે છે, એ લખેલું છે મેં, અંતે નાયલોન તંતુ, આ લિપસ લૂપ છે મિત્રો, કે જે બિન ઔષધીય આયુડીએસ કહેવામાં આવે છે। અને એનો ઉપયોગ ક્યાં થાય છે તમને ખબર છે, નિષ્ણાતો મારફતે યોની માર્ગ વાટે ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, સેના માટે? ગર્ભ નિરોધક તરીકે, ઓકે। હવે આ જે લિપસ લૂપ જે બનેલું છે, નાયલોન તંતુ અંતે છે પણ આ શેનું બનેલું છે, તો એ પ્લાસ્ટિક, એટલે કે કયું પ્લાસ્ટિક? પોલિથિલિનનું, પ્લાસ્ટિકમાં કયું? પોલિથિલિન અને બેરિયમ સલ્ફેટનું બનેલું હોય, આ ધ્યાન રાખજો। આ જે એસ આકારનું જે લિપસ લૂપ છે, અંતે તો નાયલોન તંતુઓ છે જ, પણ એ પ્લાસ્ટિક પણ કયું? પોલિથિલિન અને બેરિયમ સલ્ફેટ, આ બંનેનું બનેલું છે શું? આ લિપસ લૂપ, કે જે નિષ્ણાતો દ્વારા ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે ગર્ભ નિરોધક તરીકે। ક્લિયર? આ બે પ્રથમ ક્રમના આયુડીએસ જે બિન ઔષધીય છે। દ્વિતીય ક્રમના આયુડીએસ જે કોપર ધાતુ આયન મુક્ત કરતા આયુડીએસ છે, બરોબર છે, જેમાં ત્રણ નામ છે સીયુટી, એક્ઝામ્પલમાં સીયુટી એટલે કોપર ટી, સીયુ સેવન કોપર સેવન, અને ત્રીજું એક્ઝામ્પલ છે મલ્ટીલોડ 375। તો ત્રણ પ્રકારના કોપર ધાતુ આયન મુક્ત કરતા આયુડીએસ અહીંયા પહેલા છે, આ ત્રણે ત્રણ। હવે તમે અહીં જુઓ છો આમાંથી એક સીયુટી એટલે કોપર ટીની એક આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો,
અંતે તો નાયલન તંતુ છે જ બરોબર, જે કોપર ની બને, જેમાં પ્લાસ્ટિક ની અને બેરિયમ સલ્ફેટ ની બનેલી છે, એમ આસેની બનેલી છે કોપર થી, કોપર ની, કોપર ધાતુ ની બનેલી છે અને અંતે નાયલન તંતુઓ છે। હવે આ જે કોપર છે આ ત્રણેયમાંથી એક આકૃતિ આપણે અહીં આપી છે અને આ મલ્ટીલોડ 375 ની પણ આકૃતિ અહીં આપી છે જો મેં બરોબર। આ બંને આકૃતિ જે છે એ દ્વિતીય ક્રમના આયુબીએસ ની છે, સીયુટી અને મલ્ટીલોડ 375, આ બંને છે કોપરના બનેલા હોય બરોબર છે। અને એ છે એ ડોક્ટર દ્વારા બરોબર છે યોનિમાર્ગ વાટે ગર્ભાશયમાં દાખલ કરી દાખલ કરવામાં આવે અને ત્યાં ગર્ભાશયમાં એને રાખવામાં આવે, જેથી શું થાય કે આ જે કોપર ટી, કોપર સેવન કે મલ્ટીલોડ આ ત્રણેય જે છે બરોબર છે કોપરના બનેલા, એટલે કોપર મુક્ત કરશે, ગર્ભાશયમાં દાખલ કરી દીધા, હવે એન્ડોમેટ્રિયમ સાથે પણ જોડાયેલા હશે તો કોપર મુક્ત કરશે, જેથી શું થશે કે જે અંદર શુક્રકોષો ગયા હોય એ શુક્રકોષની ચલિતતા અને ફલન ક્ષમતામાં શું કરી દે, ઘટાડો કરે, કારણ કે કોપર ધાતુ આયન મુક્ત થાય એમાંથી, અને જેના કારણે શુક્રકોષોની ચલિતતામાં ઘટાડો કરે પ્લસ ફલન ક્ષમતામાં ઘટાડો કરે, એટલે ફલન થવા દે। હવે ચલિતતા ઘટી જાય એટલે શુક્રકોષ છે અંડવાહિનીમાં અંડકોષ સાથે મિલન થવામાં શું થાય, ક્ષતિ થાય, એટલે ઝડપથી જઈ શકે નહીં, એટલે ફલન ક્ષમતામાં શું થઈ જાય, ઘટાડો થાય। તો આ ખાસ યાદ રાખવાનું છે કે સીયુટી CU7 મલ્ટીલોડ 375 એમાં બે આકૃતિ આપણે અહીં આપી છે કે જે કોપરની બનેલી હોય, દ્વિતીય ક્રમ આયુબી કહેવામાં આવે છે, જે કોપર મુક્ત કરે ડોક્ટર દ્વારા ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે, ત્યારબાદ કોપર મુક્ત કરે, કોપર મુક્ત કરે કે જેથી શુક્રકોષોની ચલિતામાં, ગર્ભાશયમાં જે શુક્રકોષો આવ્યા હોય સ્ફલિત વીર્યમાંથી, એ શુક્રકોષની ચલિતામાં ઘટાડો કરે અને ચલિતામાં ઘટાડો થાય એટલે ઝડપથી એ અંડકોષ જોડે ફલન થશે નહીં, એટલે ફલનની ક્ષમતામાં પણ શું કરશે, ઘટાડો। આ થયું ધાતુ આયન જે કોપર છે બરોબર છે એના કારણે આ ક્રિયા થાય છે, એટલે મિન્સ કે ગર્ભ નિરોધક તરીકે છે, ઓકે। અને ત્રીજી છે પદ્ધતિ, આયુબીએસ નો ત્રીજો પ્રકાર છે તૃતીય ક્રમના આયુબીએસ, જે કહીશું અંતસ્ત્રાવ મુક્ત કરતા આયુબીએસ છે, એનો મતલબ કે અંતસ્ત્રાવમાંથી જ બનાવવામાં આવે છે। તો અંતસ્ત્રાવ મુક્ત કરતા આયુબીએસ માં એક છે પ્રોજેસ્ટેરેટ અને બીજું છે LNG-20 લિવોનોર ગેસ્ટ્રોલ 20 કહેવામાં આવે છે, લિવોનોર ગેસ્ટ્રોલ 20 કહેવામાં આવે છે બરોબર, એનું ફૂલ ફોર્મ LNG-20 અને પ્રોજેસ્ટેરેટ બરોબર। તો આ બંને જે છે એ તૃતીય ક્રમના આયુબી છે, આ બંને જે અંતસ્ત્રાવ મુક્ત કરતા આયુબીએસ કહેવામાં આવે છે। હવે શું કરે, આ બંને જે છે બરોબર છે બધા જે ડોક્ટર દ્વારા સ્થાપિત કરવામાં આવે છે ગર્ભાશયમાં, તો આ બંને જે તૃતીય ક્રમના આયુબીએસ છે એ અંતસ્ત્રાવ મુક્ત કરે, તો શું થાય ધ્યાન રાખજો, તો ગ્રીવાશ્લેષ્મને જાડું કરે। તમને ખબર છે કે આપણે માદા પ્રજનન તંત્રનો અગ્રીય દેખાવ દોર્યો તો જેમાં ગ્રીવાનો ભાગ હતો, ગ્રીવા નળી વાળો ભાગ, જ્યાં એ ભાગને જાડું કરી દે, કોણ, આ તૃતીય ક્રમના આયુબીએસ સ્થાપિત કરવામાં આવે ડોક્ટર દ્વારા, નિષ્ણાતો દ્વારા। હવે આ બંનેમાંથી અંતસ્ત્રાવ મુક્ત થાય, જે ગ્રીવાશ્લેષ્મને શું કરી દે, જાડું કરી દે। હવે ગ્રીવાશ્લેષ્મ જાડું કરે એટલે અંદર જે શુક્રકોષો જવાનો માર્ગ છે એ બંધ થઈ જાય, જેથી શુક્રકોષો પ્રવેશી શકે નહીં બરોબર છે, અને શુક્રકોષો અંદર ના પ્રવેશે તો ગર્ભાશયમાંથી અંડવાહિનીમાં નહીં જાય, ગ્રીવાશ્લેષ્મ જાડું થઈ ગયું એટલે અંદર માર્ગ સાંકડો થઈ ગયો એટલે શુક્રકોષો જઈ શકશે નહીં। આ કોણ કરે છે, તૃતીય ક્રમના આયુડી, આ બંને જે અંતસ્ત્રાવ મુક્ત કરે છે, જેથી આને ગર્ભ નિરોધક પણ કહેવામાં આવે છે, ઓકે। તો આ ત્રણે ત્રણ આયુડીએસ ના પ્રકારો જોયા આપણે, પહેલા પ્રાથમિક ક્રમના, તૃતીય ક્રમના અને તૃતીય ક્રમના, ક્લિયર। હવે આપણને ખબર પડી ગઈ છે, આકૃતિ પણ આપણે જોઈ લઈશું, બુકમાં પણ આપેલી હશે। હવે આગળ વાત કરીશું આપણે આયુડીએસ ગર્ભાશયની અંદર શુક્રકોષના ભક્ષણ ફેગોસાઇટોસિસમાં વધારો કરે છે, આ ત્રણે ત્રણ આયુડીએસ છે એ શું કરે છે, તો ગર્ભાશયની અંદર શુક્ર, કારણ કે ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે, ઓકે, યોનિમાર્ગ વાટે ડોક્ટર દ્વારા, નિષ્ણાત દ્વારા બરોબર છે, નિષ્ણાત એટલે નર્સો દ્વારા કહી શકીએ ને આપણે, તો આયુડીએસ ગર્ભાશયની અંદર શુક્રકોષનો ભક્ષણ માં વધારો કરે છે, કારણ કે આ ત્રણે જે બી તૃતીય ક્રમના, પ્રાથમિક ક્રમના કે દ્વિતીય ક્રમના કોઈ બી આયુડીએસ છે એ ગર્ભાશયમાં શું કરે છે, શુક્રકોષોનું ભક્ષણ જ કરે છે ને એક પ્રકારનું બરોબર છે, જેને શું કહેવામાં આવે છે, ફેગોસાઇટોસિસ કહેવામાં આવે છે, એનો મતલબ કે શુક્રકોષોનું ભક્ષણ કરનારા છે આયુબીએસ ગર્ભાશયની અંદર। બીજું, સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ અથવા બાળકો વચ્ચે અવકાશ રાખવા ઈચ્છે છે, જે સ્ત્રીઓ
गर्भधारणमां विलंब એટલે ગર્ભ નથી રાખવો અથવા તો એક બાળક પછી ગેફ રાખવી છે વિલંબ બરોબર છે તો એવું ઈચ્છે છે એના માટે આયુર્વેદ આદર્શ ગર્ભ નિરોધક છે કારણ કે આયુર્વેદ ગર્ભાશયમાં સ્થાપિત કરો ત્યારબાદ નિષ્ણાતો દ્વારા સ્થાપિત અથવા ડોક્ટરો દ્વારા સ્થાપિત કરવામાં ત્યારબાદ ગર્ભ નિરોધક હોવાથી ગર્ભ રહેતો નથી એટલે કે એક આયુર્વેદ આદર્શ ગર્ભ નિરોધક છે બે બાળકો વચ્ચે ગેપ રાખવા માટે પણ અને જે સ્ત્રીઓ ગર્ભધારણ નથી ઈચ્છતી એમના માટે પણ બીજું ભારતમાં વ્યાપક રીતે સ્વીકૃત ગર્ભ નિરોધક પદ્ધતિઓ તરીકે આયુર્વેદ છે વ્યાપક સૌથી વધારે સ્વીકૃત ગર્ભ નિરોધક પદ્ધતિ હોય આપણે જે પાંચ ભણ્યા એમાં છેલ્લી જે ભણીએ છીએ આજે બરોબર છે એમાં સૌથી સ્વીકૃત વ્યાપક રીતે ભારતમાં પદ્ધતિ યુઝ થતી હોય તો કઈ છે આયુડીએસ ઓકે ક્લિયર તો આ થયું મિત્રો આંતર ગર્ભાશયના ઉપાયો હવે મિત્રો ગર્ભ નિરોધક ગોળીઓની વાત કરીએ આપણે તો ગર્ભ નિરોધક ગોળીઓ કઈ હોય છે અને એ ગર્ભ નિરોધક તરીકે કઈ રીતે યુઝ કરવામાં આવે છે એની વાત કરીએ એ સેની બની ગયો છે પહેલા તો એ વાત કરીએ તો ગર્ભ નિરોધક ગોળીઓ પ્રોજેસ્ટેરોન્સ અથવા તો ઇસ્ટ્રોજનનું સંયોજન ધરાવે છે પ્રોજેસ્ટેરોન્સ અથવા તો ઇસ્ટ્રોજનનું થોડું પ્રમાણ ધરાવે છે અથવા સંયોજન ધરાવે છે મતલબ કે એમના પ્રોજેસ્ટેરોન કાં તો ઇસ્ટ્રોજન બંનેમાંથી એકનું સંયોજન ધરાવે છે જેની ગર્ભ નિરોધક ગોળીઓ બનાવવામાં આવે છે પિલ્સ છે સહેલી છે જે આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે તો ગર્ભ નિરોધક ગોળીઓ જે માદા દ્વારા ઓરલી લેવામાં આવે છે કઈ રીતે ઓરે છે ગર્ભ નિરોધક ગોળીઓ પ્રોજેસ્ટેરોન અથવા ઇસ્ટ્રોજનનું સંયોજન ધરાવે છે ખાસ યાદ રાખવું છે ઓકે પ્રોજેસ્ટેરોન્સ નું સંયોજન કાં તો ઇસ્ટ્રોજન્સ નું સંયોજન ધરાવે છે આ ગોળીઓ સ્ત્રીઓ દ્વારા થોડી માત્રામાં મો વાટે લેવામાં આવે છે અને આ ગોળીઓને લોકપ્રિય રીતે પિલ્સ કહેવામાં આવે છે ઓકે તો સ્ત્રીઓ દ્વારા ખાસ યાદ રાખવું છે મો વાટે લેવામાં આવે છે આ ગોળીઓ ઓરલી બરોબર છે અને એ લોકપ્રિય રીતે પિલ્સ તરીકે ઓળખવામાં આવે છે આ ગોળીઓને આગળ વાત કરીશું આપણે તો એ પિલ્સ ની આડસરો ઓછી છે બરોબર છે અને ખૂબ જ અસરકારક હોય છે તો એ શું કરે છે કેવી રીતે લેવાય મોવટે માદા દ્વારા બરોબર છે એ કઈ રીતે લેવાની હોય છે ડોઝિસ ફોર્મ કેવું હોય છે જોઈએ તો ઋતુ ચક્રના આપણે મેન્સ્ટ્રુએશન સાયકલ આગળ ભણી ગયા છે મિત્રો તો ઋતુ ચક્રના પ્રથમ 5 દિવસ થી શરૂ કરી 21મા દિવસ સુધી રોજ ગોળી લેવામાં આવે છે ઋતુ ચક્રના પ્રથમ 5મા દિવસ થી શરૂ કરી 21મા દિવસ સુધી એટલે 7 દિવસ અંતિમ છે ત્યાં એ દરમિયાન ગોળી લેવામાં આવતી નથી તે લખ્યું છે ઋતુ ચક્રના અંતિમ 7 દિવસ દરમિયાન ગોળી લેવામાં આવતી નથી એનો મતલબ કે ઋતુ ચક્રના પ્રથમ 5મા દિવસ થી શરૂ કરી 21મા દિવસ સુધી રોજ એક એક ગોળી લેવામાં આવે છે બરોબર 21મા દિવસ સુધી ત્યારબાદ ઋતુ ચક્રના અંતિમ ચરણ જે 7 દિવસ બાકી રહેશે એ ગોળી લેવામાં આવતી નથી આ પિલ્સ ની વાત કરીએ છે બરોબર છે તો પિલ્સ ઋતુ ચક્રના પ્રથમ 5મા દિવસ થી શરૂ કરી 21મા દિવસ સુધી ગોળી લઈને લેવામાં આવે છે મોવાટે અને ઋતુ ચક્રના અંતિમ 7 દિવસ ગોળી લેવામાં આવતી નથી પાછા 7 દિવસ અંતિમ જે ગોળી લેવાનું ના આવે પછી જો ગર્ભધારણ રાખવું છે 7 દિવસ પછી જે અંતિમ 7 દિવસ પછી તો ફરતી ગોળી લેવાની જરૂર નથી હા ગર્ભધારણ નથી રાખવું બરોબર છે તો આ ઋતુ ચક્રના અંતિમ 7 દિવસ જે ગોળી ન લેવામાં આવે ત્યારબાદ ફરીથી જે ઋતુ ચક્રના પ્રથમ 5 દિવસ થી શરૂ કરી દેવામાં આવે ફરીથી 21 દિવસ સુધી લેવી પડે 21મા દિવસ સુધી લેવી પડે ક્લિયર કહેવાનો મતલબ એ છે કે આટલા દિવસ તો 5મા ઋતુ ચક્રના પ્રથમ 5મા દિવસ થી 21મા દિવસ સુધી તો રોજ ગોળી લેવાની જ છે પરંતુ અંતિમ 7 દિવસ સુધી ગોળી લેવામાં આવતી નથી બરોબર છે હવે આ ગોળી શા માટે લેવામાં આવે ગર્ભ નિરોધક તરીકે મિસ કે પ્રેગ્નન્સી ન રાખવી હોય મારે ચલો આ અંતિમ 7 દિવસ ગોળી લેવાના પૂર્ણ થઈ અંતિમ 7 દિવસ ત્યારબાદ નવું ઋતુ ચક્ર શરૂ થાય એટલે ફરતી વાળે પ્રથમ 5 દિવસ થી શરૂ કરી અને 21મા દિવસ સુધી ગોળી લેવી પડે જો ગર્ભધારણ નથી રાખવું તો જો રાખવું છે ગર્ભધારણ બરોબર પ્રેગ્નન્સી રાખવી છે તો આ ગોળી લેવાની જરૂર નથી પિલ્સ આની આડઅસર ઓછી છે અને ખૂબ જ અસરકારક આ ગોળી છે પિલ્સ
ક્લિયર આવે. આ ગોળીઓને લીધે અંડપાત અવરોધાય છે. આ ગોળીઓ લેવાથી શું થાય છે? અંડપાત અવરોધાય. હવે અંડપાત અવરોધાય એટલે તમને ખબર છે કે સ્ત્રીની અંદર 14મા દિવસે અંડપતન થાય છે, ખબર છે ને આપણને? તો એ અંડપાત અવરોધાય છે, તેમજ ગ્રીવાશ્લેષ્મ જાડુ બની જાય છે. હવે ગ્રીવાશ્લેષ્મ જાડુ બની જાય ગોળી લેવાથી, કારણ કે ગોળી સેની બની રહે, પ્રોજેસ્ટ્રોન કાં તો ઇસ્ટ્રોજન. હવે ગ્રીવાશ્લેષ્મ જાડુ બની જાય, અંડપાત પણ નથી થતો, અને અંડપાત ન થાય પ્લસ ગ્રીવાશ્લેષ્મ જાડુ બની જાય એટલે શુક્રકોષ અંદર પ્રવેશી શકશે નહીં, બરોબર? એટલે ફલન પણ નહીં થાય. ક્લિયર? તો શુક્રકોષો પ્રવેશી શકતા નથી. બીજી મિત્રો વાત કરીએ, મુખ દ્વારા લેવાતી ગોળીઓના ઉદાહરણ આપ્યા છે. પિલ્સ કઈ કઈ લેવામાં આવે છે? તો માલા એન છે, માલા ડી છે, જે મુખ દ્વારા ઓરલી સ્ત્રીઓ દ્વારા લેવામાં આવે છે. તો દરરોજ લેવાતી ગોળીઓ છે, આપ જે બે ઉદાહરણ આપ્યા છે, માલા એન અને માલા ડી, એ દરરોજ લેવાતી ગોળીઓ છે, અને એના બંધારણમાં પ્રોજેસ્ટેરોન હોય છે ખાસ. આ બંને ગોળીઓ જેના ઉદાહરણ આપ્યા છે એના બંધારણમાં શું હોય છે? કયંતસ્ત્ર હોય છે, પ્રોજેસ્ટેરોનનું ઓછું પ્રમાણ. ખાસ યાદ રાખવું છે. તો દરરોજ લેવાતી ગોળીઓ માલા એન અને માલા ડી જે બજારમાં ઉપલબ્ધ હોય છે, જે માદા દ્વારા દરરોજ લેવાતી ગોળી છે. ક્લિયર? આગળ વાત કરીશું તો આજે પિલ્સ જોઈ, એની આડ અસરો અને ઓછી છે અને એની ખૂબ અસરકારક હોય છે, બરોબર છે? આડ અસર ઓછી હોય અને અસરકારક હોય છે. હા, ગામડાઓમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય છે ત્યાં પણ આ પિલ્સ મફતમાં સેવા સરકાર દ્વારા આપતા હોય છે, બરોબર છે? ત્યાંથી પણ આપણે ભવિષ્યમાં યુઝ કરી શકીએ છીએ. તો પિલ્સ ઓછી આડઅસરોને ખૂબ જ અસરકારક હોય છે. ઓકે, એવી રીતે સહેલીની પણ વાત કરીએ આપણે. જેમ આ દરરોજ લેવામાં આવતી હતી એમ સહેલી છે એ અઠવાડિયે એક વાર લેવામાં આવતી ગોળી છે, જે આગળ ભણ્યા છે આપણે, CDRI દ્વારા બનાવવામાં આવી હતી, બરોબર છે? સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આગળ ઇન્ટ્રોડક્શનમાં આપણે ભણ્યા હતા. તો સહેલી છે એ બિનસ્ટેરોઇડલ ગોળી છે અને અઠવાડિયે એક જ વાર લેવામાં આવતી ગોળી છે, જે આપણે આગળ ભણી ચૂક્યા છે. ઓકે મિત્રો, તો આ આપણે ગર્ભનિરોધક ગોળીઓની વાત કરી આપણે. હવે બીજી એક વાત કરીશું સંકટ સમયની ગર્ભનિરોધક પદ્ધતિઓ. તો સંકટ સમય એટલે એવું કહી શકીએ આપણે કે સમાગમ ના 72 કલાક, દાખલા કે સમાગમ પૂર્ણ થયા ત્યારબાદ 72 કલાક દરમિયાન, સમાગમ પૂર્ણ થયાથી 72 કલાક દરમિયાન સુધીમાં, 72 કલાક પૂર્ણ થાય એ સુધીમાં કઈ પદ્ધતિઓ અપનાવીએ તો ગર્ભ ન રહે, પ્રેગ્નન્સી ન રહે. તો આ પદ્ધતિઓ છે કે જે સંકટ સમય કે 72, સમાગમ પૂર્ણ થયા બાદ 72 કલાક સુધીમાં પદ્ધતિઓ અપનાવી પડે. દાખલા તરીકે ફક્ત પ્રોજેસ્ટ્રોન ધરાવતી ગોળીઓ જે બજારમાં ઉપલબ્ધ છે, આઈપીલ અનવોન્ટેડ 72, કે જે સમાગમ પૂર્ણ થયા બાદ પ્રેગ્નન્સી નથી રાખી તો 72 કલાક સુધીમાં ગોળી લઈ લેવામાં આવે છે, જેનાથી ગર્ભ રહેતો નથી. આઈપીલ અને અનવોન્ટેડ 72 જે માર્કેટમાં ઉપલબ્ધ હોય છે, ફક્ત પ્રોજેસ્ટ્રોન ધરાવતી ગોળીઓ છે. જ્યારે ઇન્જેક્શન અથવા આરોપણ જે આગળ ભણી ગયા આપણે આગળના લેક્ચરમાં, એમાં સ્ત્રી દ્વારા જે ઇન્જેક્શન લેવામાં આવે છે એમાં DMPA, જેને કહેવાય ડિપોર્ટ મેટ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ ધરાવતું, ડ્રગ ધરાવતું ઇન્જેક્શન હોય છે જે લેવામાં આવે છે, બરોબર છે? સમાગમ પછી 72 કલાક સુધીમાં, બરોબર? સમાગમ પૂર્ણ થયા બાદ 72 કલાક સુધીમાં આ લઈ લેવામાં આવે ઇન્જેક્શન તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ નહીવત હોય છે. તો સંકટ સમયની ગર્ભનિરોધક પદ્ધતિઓની આપણે વાત કરી મિત્રો. અને અત્યાર સુધીમાં આગળના લેક્ચરમાં અહીં સુધીમાં આપણે જેટલી બી ગર્ભનિરોધક પદ્ધતિઓના પ્રકારો ભણ્યા, એ પદ્ધતિઓમાં લખ્યું છે મેં કે ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ તબીબી નિષ્ણાતની સલાહ પ્રમાણે જ કરવો જોઈએ, બરોબર છે? આ બધી જ પદ્ધતિઓ જે ભણ્યા આપણે, બરોબર છે? આગળ 5 પદ્ધતિઓ જે ભણ્યા એ બધી જ પદ્ધતિઓ અથવા તો આ જે ગર્ભનિરોધક ગોળીઓ છે એ નિષ્ણાત તબીબોની સલાહ પ્રમાણે જ એનો ઉપયોગ કરવો જોઈએ આપણે, જેનાથી આપણને આડઅસરો ન થાય. આ પદ્ધતિનો ઉપયોગ વસ્તી નિયંત્રણ માટે થતો હતો ખાસ કરીને, કારણ કે વસ્તી વિસ્ફોટ વધુ થાય એટલા માટે વસ્તી નિયંત્રણ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો, જેના કારણે ગર્ભનિરોધક એટલે ગર્ભ અવરોધાય એટલે મેસ્કે વસ્તી વિસ્ફોટ ન થાય તેના વધુ ઉપયોગથી. હવે આ બધી જે પદ્ધતિઓ ભણ્યા આપણે આગળ, બરોબર છે? 5-5 પદ્ધતિઓ આ ગોળીઓ છે. તો આના બધાનો નિષ્ણાતોનો સલાહથી લઈએ તો બરોબર છે, પણ નથી આપણે સલાહ લેતા અને એના વારંવાર એનો ઉપયોગ કરીએ છીએ તો
ઉપકા આવે છે સ્ત્રીમાં, મીન્સ કે આડસરો જોવા મળે, ઉપકા છે, ઉદરમાં દુખાવો થાય સ્ત્રીને, રક્તસ્ત્રાવ, અનિયમિત માસિક ચક્ર, ઋતુસ્ત્રાવ થાય, અથવા સ્તન કેન્સર પણ થઈ શકે છે, સંભાવના છે, બરોબર છે? તો આ બધી પદ્ધતિઓ છે એ નિષ્ણાતની સલાહ પ્રમાણે જ ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, બરોબર છે? એને આપણે એનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીં તો ભવિષ્યમાં આવી બધી સમસ્યાઓ, આડસરો જેવી કે ઉપકા, ઉદરમાં દુખાવો, રક્તસ્ત્રાવ, અનિયમિત માસિક ચક્ર અથવા તો સ્તન કેન્સર થવાની સંભાવના હોઈ શકે છે, બરોબર? તો મિત્રો, આજે આ લેક્ચરમાં આપણે આટલો અભ્યાસ પૂર્ણ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધુ અભ્યાસ કરીશું.